નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના દાખલાની શરૂઆત કરીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક થી હવે તમે જાણો છો સંકલનના બધા જ સૂત્રો પ્રમાણિત સ્વરૂપો અને નિયમો તો આપણો પ્રશ્ન છે નીચેના સંકલિતો મેળવો સંકલિતો મેળવું એક્સ પ્રત્યે એટલે કે એક્સ પ્રત્યે સંકલન કરવાના છે પહેલો પ્રશ્ન છે સંકલનમાં sin 2x dx એટલે કે sin 2x નું તમારે સંકલન કરવાનું છે તો તમે આને કઈ રીતે જોશો આને સાઈન વિધેય અને અંદર 2x એટલે તમારે આનું 2x t આદેશ લેવાનો પણ જો તમને અગાઉનું સૂત્ર ખ્યાલ હોય તો આ તમને ડાયરેક્ટ ખબર છે ને કે sin નું સંકલન cos 2x થાય એટલે તમારે આને પહેલા તો આમ લખવાનું સંકલનમાં sin ટુ એક્સ ડી એક્સ એટલે તમને ખબર પડે અંદર સુરેખ સમીકરણ છે તો આનું સીધું સંકલન આ રીતે કરાય ને માઇનસ કોષ ટુ છેદમાં ટુ અચળાંક સી જો માત્ર એક્સ હોય તો વચણા સહગુણક કે એટલે છેદમાં એક લખવાની જરૂર નથી હવે એવી જ રીતે ત્યાર પછીનું સંકલન કોષ થ્રી એક્સ ડી એક્સ તો હવે તમે સમજી ગયા છો આ સાઇન થ્રી એક્સ અપૂર્ણ થ્રી પ્લસ અચળાંક સી તો આ એક એક માર્ક્સના પ્રશ્નો છે ત્યાર પછીનું સંકલન સંકલનમાં હવે આની અંદર પણ તમને સંયોજિત પછી દેખાવું જોઈએ તમને અહીંયા સંયોજિત વિધેય દેખાવવું જ જોઈએ અથવા તો તમને ખબર પડી જવી જોઈએ કે ઈ રેસ ટુ ટુએ નું સંકલન ઈ રેસ ટુ ટુએ અને છેદમાં એક્સ નો સહગુણક એમ લખો તો પણ ચાલે આ તો આપણી સમજ માટે એટલે આ પણ એક માર્કસ નો પ્રશ્ન થઈ ગયો પ્લસ બી હોલ સ્ક્ર ડીએક્સ હવે જો આખા કાંસ નો વર્ગ હોય ત્યારે તમે બે રીતે વિચારશો આને આદેશ લઈ લ્યો તો પણ દાખલો થાય ધારો કે તમને આદેશ નથી લેવો તો તમે આનું વિસ્તરણ કરી શકો છો તો પણ દાખલો થઈ જાય જો તમે આનું વિસ્તરણ કરો તો એનું વિસ્તરણ તમને આવડવું જોઈએ બરાબર ને આનો આદેશ લ્યો તો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય ફરી પાછું કહું છું આનો આદેશ લઈ લ્યો કારણ કે તમે આને આમ વાંચશો ને વિધેયનો વર્ગ તો વિધેયનો આદેશ લઈ લઈએ એટલે આપણે અગાઉના લેક્ચરમાં જે આદેશની રીત ભણ્યા એ પ્રમાણે હું એક્સ પ્લસ બી બરાબર ટી આદેશ લઈએ આવો આપણે આદેશ લઈએ તો યાદ રાખો જ્યારે તમે આદેશ લો છો ને ત્યારે તમે ચલ પરિવર્તન કરો છો અને તમને ખ્યાલ છે ચલ પરિવર્તન એટલે કે પદો ફરી જશે એટલે આનું મારે પ્રત્યે વિકલન કરવાનું તો એક્સ પ્રત્યે વિકલન કરતા ચાલો હું આનું એક્સ પ્રત્યે વિકલન કરું તો એમ નક્સ નું વિકલન વન બી નું વિકલન જીરો અને ટી નું વિકલન ડી ટી થાય તો આ ડીએક્સ ને સામે લઈ જાઓ તો ડીએક્સ બરાબર વન અપોન એ ડીટી આવું થશે હવે હું આ સંકલન લખું છું તો માટે સંકલનમાં એક્સ પ્લસ બી હોલ સ્ક્વેર ડીએક્સ બરાબર ચાલો હવે અહીંયા લખીએ તો એક્સ પ્લસ બી એટલે ટી એટલે આ ટી સ્ક્વેર જોતા જજો આખું એસ પ્લસ બી એ આદેશ છે ટી તો ટી અને dx ની જગ્યાએ લખાય વન અપોન એડી ટી તો આ વન અપોન એ બાર નીકળી જશે અને ટી નું સંકલન થઈ જશે અને તમને ખ્યાલ હશે મિત્રો સંકલન થશે અને પ્લસ સચડાંક સી અને છેલ્લે મિત્રો t ની કિંમત મૂકી દેવાની એટલે આપણો જવાબ આવી ગયો એક્સ પ્લસ બી હોલ ક્યુબ અપોન થ્રી એ પ્લસ અચડાંક કેપિટલ સી આ રીતે આવા પ્રશ્નો સોલ્વ થાય તો આ બધા જ દાખલામાં તમારે આ ધ્યાન રાખવાનું ત્યાર પછી પાંચમો દાખલો છે એ હવે સીધો આપણે સોલ્વ કરશું આ જ રીતે સંકલનની અંદર સાઈન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ ડીએક્સ આમ છે આ રીતે આપેલું છે તો આપણે શું કરવું જોઈએ દેખીતી વાત છે આ બંનેનું અલગ અલગ સંકલન કરશું પેલા હું સરવાળાનો કાર્ય નિયમ લગાડું તો સાઈન ટુ એક્સ નું સંકલન અલગ માઇનસ આ વિધેયનું સંકલન અલગ એટલે ઈરેસ ટુ થ્રી એક્સ નું સંકલન અલગ હવે તમને ડાયરેક્ટ સંકલન કરતા આવડવું જોઈએ સુરેખ પદ હોય તો સાઈન નું સંકલન માઇનસ કોષ એક્સ છેદમાં બોલતું જવાનું એક્સ નો સહગુણક બે

ત્યાર પછી નો દાખલો દાખલા નંબર છીએ આ રીતે છે તો હવે તમને આ બધા જ સંકલિતો ફટાફટ આવડી જશે આને તમે આમ લખશો ને ચાર ગુણ્યા સંકલનમાં ઇરેસ ટુ થ્રી એક્સ ડીએક્સ વતા સંકલનમાં એક ડીએક્સ અલગ અલગ સંકલન થાય આ પૂરો ત્યાર પછીનો પ્રશ્ન સંકલનમાં એક્સ સ્ક્ર ગુણ્યા વન માઇનસ વન અપોન એક્સ સ્ક્ર ડીએક્સ આ રીતે આપેલું છે તો આ સંકલિત આપણે પેલા પાસે ગુણાકારના કોઈ સીધા ગુણધર્મો છે અંદર ગુણી નાખો તો આ થઈ ગયું સંકલનમાં મને લાગે તમે સમજી શકશો આ એક્સ માઇનસ વન આટલું જ થશે કેમકે એક્સક્વેર ગુણ્યા એક એટલે એક્સ

ત્યાર પછી આઠમો દાખલો આપણે જોઈએ સંકલનની અંદર સંકલન સીડીએક્સ આ રીતે આપેલું છે તો બધાનું અલગ અલગ સંકલન કરી નાખો તો સૌથી પહેલા આને હું આ રીતે લખીશ એ બાર એક્સ નું સંકલન વધતા બી બાર એક્સ નું સંકલન

તો જ્યાં એ છે અથવા કેપિટલ સી સ્વચ અચળ છે તો આ રીતે આ સંકલન કમ્પ્લીટ થાય નવમો દાખલો આના જેવો જ છે તમે હોમવર્કમાં કરી શકો આ બધા એક એક માર્કસના દાખલા છે આમ તો આ તમારે હોમવર્કમાં કરી નાખવા જોઈએ ત્યાર પછીનો દાખલો દાખલા નંબર દસ સંકલનમાં રૂટ એક્સ માઇનસ રૂટ પડે કેમ કે છેદમાં વર્ગમૂળ છે વર્ગમૂળ ઋણ હોય શકે નહીં જીરો પણ હોય ન શકે તો આ સંકલનને આય કહી દઉં એટલે ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ એટલે સંકલન ચાલો આનું સાદરૂપ આપીએ તો પેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ અને સંકલનમાં ચાલો આ થઈ ગયું એક્સ વર્ગમૂળેક્સ નો વર્ગ એટલે એક્સ માઇનસ બે આ વર્ગમૂળેક્સ વર્ગમૂળેન્સલ અને વત્તા એક ના છેદમાં એક્સ ડી આ રીતે આખું સંકલન આપણને મળશે બરાબર છે હવે આનું સંકલન આપણે કરી નાખીએ બધાનું સંકલન સંકલન અલગ અને હવે દરેક ના સંકલન હું લખું છું એક્સ નું સંકલન એક્સ સ્ક્ર બાય અને પ્લસ આ થઈ ગયું લોગ માનાંક એક્સ

શો આ એક્સ વર્ગ બધાના છેદમાં જાય કેમ કે ભાગાકારનો કોઈ ગુણધર્મ નથી તો હું પહેલા સ્ટેપમાં આમ લખીશ એક્સ અપોન વત્તા સંકલનમાં પાસે પછી તો ધીમે ધીમે આ તમે ડાયરેક્ટ સેપરેટ આપી શકો છો પ્લસ પાંચ બાર જાય તો એકનું સંકલન માઇનસ ચાર બાર જાય હું આને આમ લખી નાખું x ની માઇનસ બે ઘાત આને પડશે સંકલન ઘાતમાં એક નો વધારો તમને સીધી ખબર પડવી જોઈએ એકનો વધારો એટલે માઇનસ ટુ પ્લસ વન માઇનસ વન અપૂર્ણ માઇનસ વન પ્લસ અચડાંક સી હજી ફાઈનલ જવાબ આપણે લખીએ તો આ થઈ ગયું એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ પાંચ માઇનસ માઇનસ પ્લસ શકો ત્યાર પછી બારમો દાખલો એ આના જેવો જ છે તો એ તમે હોમવર્કમાં કરશો એમાં પણ સેપરેટ લખો એટલે આ દાખલા થઈ જાય તેરમો દાખલો સંકલનમાં એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ વન અને છેદમાં આ વખતે એક્સ માઇનસ વન છે તો અંશમાં તમારે એક્સ માઇનસ વનની ગોઠવણી કરવી પડે ચાલો જુઓ આની ગોઠવણી હું કેમ કરીશ અંશમાં પેલા બે પદમાંથી જ એક્સ વર્ગ કોમન તો એક્સ માઇનસ વન વધે જુઓ પ્લસ એક કોમન એક્સ માઇનસ વન વધે અને છેદમાં એક્સ માઇનસ વન તો આ તમને વિચારતા આવડવું જોઈએ પેલા બે પદમાંથી માંથી એક્સ વર્ગ સામાન્ય હું આવું શા માટે કરું કેમ કે દૂર કરવા પડે હવે આ દૂર થઈ જશે તો આ એક્સ માઇનસ વન કેન્સલ થઈ ગયા કે નહીં જુઓ બહુ સેલાઈથી એક્સ માઇનસ વન કેન્સલ આ બે પદનું અલગ અલગ સંકલન એક્સ નું સંકલન અલગ સંકલન 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 પણ અલગ અને તો આ રીતે આવા દરેક પ્રશ્નો તમે ફટાફટ સોલ્વ કરી શકો છો તો મિત્રો આ સાથે આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આજે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી હજી આજ પ્રશ્નોની તમે તમારી રીતે પણ પ્રેક્ટિસ કરી શકો છો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આ ચેપ્ટર સહેલું લાગશે તો આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ થેન્ક યુ વેરી મચ